ઈ ગયા પછી છોકરાઓને વિચારે આવ્યો મોટા, હા બા બાપુજી 3-4 કલાક તો ઘેરે છે નહીં, ત્યાં વળખાવ હાલ ની ફિલ્મ જોઈ આવી બે ભાઈ. સાહેબ ઇન્ટર પીડ્યું ને, ઇન્ટર ઝબ ઝબ ટ્યુબલાઇટ અંદર થઈ ને, તો હામી ખુરું છે ટપુડિયા ગોઠવાઈ ગયા. એટલે ટપુડિયા તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. નહીં બાળકો સાથે ખોટું નહીં બોલવાનું. રચના મારી વાત ની છે સાહેબ, રચના પરમાત્માની છે. પાછો કેવો સર્જક, અણુમાં તે આખો વડ હંકેલ્યો, એના મુખ ઊંધા મોરા, પાછા કીડીના આતરડા તે કેમ ઘેડ્યા સાહેબ? એમાં રક્તવાહિનીઓ કેવડી હશે, એનું હૃદય કેવડું હશે, એનું મગજ કેવડું હશે, પાછું કેવું મગજ, આઠમા માળે ખાંડની કાકરી પડી હોય તો આથી એને ખબર પડે. એની દ્રષ્ટિ તો જુઓ, એ ઝીણી ઝીણી આંખની શું તાકાત હશે, એ ઝીણા ઝીણા નાકની શું તાકાત હશે સાહેબ, એ ખાંડની કાંકરી ગોતી લે. અને ત્રીજું એ કહું, બહુ મોટું કામ કરવું હોય ને તેથી બહુ નાના થઈ જજો, મજા આવશે. પહેલી વાર બોલું સાહેબ, બહુ તમારે મોટું કામ કરવું હોય તો ઝીણા થઈ જજો. ભલે ગમે એટલા 500 પહેલવાનોને ભેગા કરો અને એક ખોબો ખાંડ છે એ રેતીમાં નાખી ગયો, છે તાકાત ગોતવાની? ત્યાં તો કીડી જેવડું જ બનવું પડે તોય ખાંડ ભેગી થાય સાહેબ. એનો દાખલો કે હા, હનુમાનજી મહારાજ લંકામાં મોટામાં મોટું કામ કરવા ગયા, ત્યારે નાનામાં નાના બન્યા, મચ્છર સમાન રૂપ ધરી, એક મચ્છર જેવડું રૂપ ધારણ. શું કામ? કારણ કે એને અંદર પ્રવેશ કરવો છે. લંકા બાળવી હતી ને એના માટે બહુ નાનું કામ હતું, એટલે વિરાટ રૂપ ધારણ કર્યું. પણ જ્યારે નાનું કામ મોટું કામ કરવું હોય ત્યારે નાનું બનવાનું. કોકને ખંભે બેહવું હોય ને તો નાના થાય તો જ મેળ આવે ભલા માણા. તો એક ખંભે બેહવું હોય તો સાહેબ નાનું થવું પડે. તો અંદર તમારા હૃદયમાં અમારે વયું જવું કેટલું એવું થવું પડે. તો કીડીનું હૃદય કેવડું છે? અરે એના લગ્ન થયા છે તેથી એને ઝાંઝર કેવડા પહેર્યા છે. જેઠ મહિનાની જડાહેડ આવે ને એટલે કાકીડા ફાટે સાહેબ. આપણે બધા ગામડામાં રહેલા છે ખબર, જેઠ મહિનો એટલે કાકીડો થઈ જાય લાલ ગોલરના મરચા જેવો, આમ આમ કરે આપણે. આમ નથી સોરો હોય ને બે બેઠા હોય આપણે નીકળી જાય, આપણે કહીએ રામ રામ. એ જેઠ મહિના વાળા અમને ટેવું હોય, હા ભાઈ રામ રામ. આપણે બીજા બીજા હોય ને એને શું થાય, કદાચ ઓળખ્યા નહીં હોય, ન થોડું ઓળખું ઓલો ગાંગરે એ, એટલે આપણે મને તો વેલ્યુ જ નહીં કહી જાય. કાકડે જોજો તમે, આપણે કાકડે નકળ ઓળખીએ આપણે તો એ વાડીમાં બેઠો તો આપણે આમ 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 કરે જોજો. ઈવડા ઈ પછી કાકીડા થાય. જેઠ મહિના આવે એટલે એનો કલર બદલી જાય. હમણાં કાકીડો આપઘાત કરી ગયો લે આ કહું લ્યો. પછી કાકીડાને કહું કે પૂછ્યું કેમ? તા કે માણા હે મારી જેવો થઈ ગયો, કલર બદલતો થઈ ગયો ભલા માણા, એનો મને આઘાત લાગ્યો. એક રંગા અને ઉજળા જેને ભીતર નહીં દૂજી ભાત. એટલે હવે આ કાકીડો જેઠ મહિનો આવ્યો એટલે ફાટીને ધુવાડે ગયો. હવે એની ઘરવાળી કાકીડી હોય જ ને, જેનો ધણી લોટકો હોય એની બાયુ કોક ના ફળી અમે અઠવાડા નાખતી હોય, એમ ન કહેવાય ખબર છે ને તમારા ભાઈ ને કહી દે ને. રાની કાકીડી સાહેબ જેઠ મહિને ઈ ફાટી, ઈ ફાટીને ધુવાડે ગઈ ગઈ સડી સીધી કુંડલા મવા હાઈવે ઉપર, રોડ ઉપર હૂતી, લોટકા ધણી ની બાઈ ના કોણ પાડે, એમાં હાથી નીકળે. બહુ જૂની વાત છે, કાનજી ફૂટા બારોટા વાર્તા કરતા બરોબર આમ મસ્ત હાથી હાલ્યો જાય ધીરે ધીરે ધીરે, એમાં કાકીડીને જોઈ. હવે ક્યાં કાકીડી ક્યાં હાથી, અમુક હાથી એવા છે અવડા મોટા છે, પછી કાકીડા સામું જોવાય? અને આને આને હાથીએ જોઈને કીધું ભૂલથી પગ દેવાય જાય થઈ જાય ખજૂરની પેહી જેવી, એટલે કીધું એ શિબલી શિબલી કીધું એ ઉચ્ચ શિબલી કીધું ને બાયઠળા એ આથિયા કોને શિબલી કે તક તને મોઢું સંભાળીને આથી ભાઈ વાત કરજો, લાજ કાઢીને બેઠી કે એમ ન માનતા કે હું બોલતી નથી કે કાકીડી થઈ ગઈ પૂછડી ભેર છે એરુની માસી ગોળી.
એટલે આથી કીધું જાને બેન શાંતિથી રસ્તો મૂકીને, રસ્તો નથી મૂકવો, શિબલી કહેવાય કેમ તારથી, ઓળખે શું કોણ છું કે પણ કાકીડો હોય ને બીજું કોણ હોય બેન, એમ તો અહીંયા ઉભો રહે હાથી આગળ મારા ધણીને બોલાવી લાવું, કાકીડો બાવળ ને ઠૂઠે હૂતેલો સાહેબ હોય કાકીડું પણ બાયું કારક સળાવી દે, બાઈ આને આને કાકીડી જગાડે છે, હવે જોઈજો તમે, હવે જોઈજો જગાડ્યા, ઉઠો ઉઠો મારા દેવંગી રાજા, મારા દેવંગી રાજા કીધું તો કાકીડું છું ઊભું, બોલો ગોરાદે પાતળા, હા મામી જામ્યો પછી શું તકલીફ, શું બોલો જગાડ્યો છે મને, કે ઉઠો મારા દેવંગી રાજા, ઓલા સફર પગાઈએ અમને શિબલા કીધા, હાથી સફર પગ મને શિબલી કીધી, હણ તા તો કાકીડું આવ્યો હાથી અમલ, કાકીડા કીધા પછી ફલા ફલા બહુ આલે, આવ્યો હાથે મગ, એ હાથિયા કોઈને ભાઈ નો શિબલા નો કહેવાય, હાથી કે ભાઈ કહેવાય ગયું, કહેવાય નો જો વાહો ભાંગી જાહે, તને જે ભાઈડા ભેટ્યા નહીં હોય ને મરદના પગની આટી નીસળી હોય તને, કાકીડો કે હાથી કે રહેવા દે એટલે હુંડમાં પડીને ઘા કરીને તો પડી ઠેઠ પીપાઓને ખાળે, હન કાકીડાનો મગજ છે, બાંધવું છે હાથીને કીધું, બાંધવું છે તારે, હાથી કે તો વૈયું આવી નહીં ભાઈ, હન કાકીડું ટટ ટટ કરતો આગો વીએ ગયો, પણ ન્યાલી પછી એક દો તૈન કર્યું સાલું, હાથી કે વૈયા આવ્યું બે, અને એક બાજુથી હાથીએ દોડ દીધી ને એક બાજુથી કાકીડાએ દોડ દીધી ને યુદ્ધ થવાની તૈયારી, આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા, આ વાર્તા હું નાનો હતો અને મેં કાનો કાંઈ સાંભળેલી, અને એ જેસરનો પ્રોગ્રામ કાનજી બાપાનો, અને એમાં એમ બોલ્યા કે આકાશમાં દેવતાઓ ટૂંકમાં યુદ્ધ જોવા આવ્યા થાય, તો એક જણો ઓડિયન્સમાંથી બોલ્યો કે કાંઈ કાકીડાના યુદ્ધ જોવા દેવતાઓ આવે, તો કાનજી બાપાએ શું કીધું, એ ભલે નહીં આવે તારે ક્યાં ભાડા ભતા દેવા થાય, પણ એક બાજુથી કાકીડાએ દોડ દીધી, એક બાજુ હાથીએ દોડ દીધી, અન સંગ્રામ બનાણો, પણ સાહેબ હાથી જે વસ્તુ પકડવા જાય ને હોઠથી પકડે, કાકીડાને જે હાથી આમ હોઠથી પકડવા ગયો અને કાકીડો છટકી ગયો અને સીધો ઊભી હોઠમાં સડી ગયો, ઠા 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 ઠા, ધીસ ઇઝ ભેજા નો વાયા, સાહેબ મગજમાં ગળી ગયો, મળ્યો બટકા, આ વાત વાત નથી સાહેબ, મચ્છરના થી જો હાથી બીતો કાનમાં ગળી જાય તો, આજ કાકીડો મગજમાં ગળ્યો ને હોઠમાંની લોહીની ધાર મળી થાવા ભાઈ, અને હાથી જેવું જોરવાળા જોરાવર પ્રાણી આમ ધરતીમાં હેઠું પડી ગયું, અને મળ્યો વિનંતી કરવા, એ કાકીડા ભાઈ તારી ગા બોલો કે મૂકું નહીં, કારણો વાયડાઈ કરતો હતો, અર્થ શું થાય, ભગવાન હાથી જેવડા બનાવી દે ને કાકીડાના ધ્યાન રાખવાના હોય, એને હામું ન થવાનું હોય, ભાઈનું જોર હોય, સત્તાની જોર હોય, લાયસન્સ વાળી રિવોલ્વર હોય, અને રાજકારણીયા રોજ રાજ્ય વાળી એમ કહેવાય કે તમારી મહેફિલું માણતા હોય અને હારા હારા અધિકારી તમારા ફોન ઉપર હાલી જતા હોય તો એને અભિમાન ન કરાય, કારે કાકીડા મગજમાં ગળી જાય ને હેઠા પાડી દે ને એની ખબર ન પડે, કોઈ રીતે કાકીડો નીકળતો નથી, કોંઢમાંની લોહીની ધારાવું થાય છે, ટાટિયા નાખે હાથે, ક્યાં ગોતે ક્યાં પકડે, સાંભળજો એમાં એક કીડી નીકળી, કીડી નીકળીને હાથીની આ પીડા જોઈ અને હાથીને કહે છે કે હાથી ભાઈ, અને પછી નાનો માણા બહુ સારો લાગે, ઓ હા કીડી બેન કેમ રડો છો, કેમ તડફડો છો, કીડી બહેન મારા મગજમાં ગુપ્ત યુદ્ધ ચાલે છે, અને ગુપ્ત યુદ્ધ સાહેબ હંમેશા મગજમાં જ હોય છે, જા લખો અહીંયા લખી લેજો, કોઈને કઈ ન એકો, અને એવા કાકીડા ગળી જાય
એકલી બેન, બહુ પીડાઉ છું, મને મદદ કર બહેન. અને નાના માણાને વાઘમસિંહ સાહેબ કોક દે એમ કહીને કે આ કામ કરીને તેથી એની કડિયાની કહું તૂટતી હોય યાદ, મને ફલાણા ભાઈએ કીધું છે. કીડીને હાથીએ કીધું, ક્યાં જો આ દેશનો કવિ, ક્યાં કીડીને ક્યાં હાથી, ક્યાં કુંજર અને ક્યાં કીડી, એને ભેગા કરે છે. એક નાનામાં નાનો જીવ છે, એક મોટામાં મોટો. હાથીભાઈ ભરોસો રાખજો, નાનો માણસ છો, તારું અન્ન હજી અમારી દાઢમાં ફોરે છે, અને આમાંથી તને ઊભો ન કરું ને તો તો હું કીડી ન કહેવાઉં. અને સાહેબ કીડી ગઈ અને તમામ કીડીઓને લઈને આવે છે. કીડી જોજો લાઈન સાથે જ હોય, એમ લાઈન સર આવી બધી કીડીઓ. હાથીભાઈ આમ હોય લાંબી કરો ને બાપા, હોય આમ લાંબી કરી અને તમામ કીડીઓ કાકીડા પાસે પોગી, બધી કીડીઓ કાકીડાને સોટી પડી અને શેરડીને સોતા જેવો કરીને કાકીડાને બારો કાઢ નાખ્યો. સાહેબ વાત એટલી જ, હાથી જેવા થઈ જાય ને અભિમાન આવી જાય ને ત્યારે કાકીડા કારે મગજમાં ગળી જાય ને હેઠા નાખી દેની ખબર નથી રહેતી. પણ જેથી એ જ મોટો માણા એક નાના માણાને મળે છે ને ત્યારે એ જ નાનો માણા ફરીવાર પાછો હાથી જેવાને મોટો કરે છે કે અમે તારી ભેગા છે, એ ચિંતા કરતો નહીં. નવડાએ આસળાને થપાટ મારી, નવડાએ નવ નવે આઠ ને થપાટ મારી, એટલે તદુ નો આસળો વળી ગયો, એક જ થપાટ આસળો થઈ ગયો. એટલે આઠળાએ પૂછ્યું કે એ નવડા કેમ, તું તો પૂર્ણાંક છો યાર, અને આવી ભૂલ કરો પૂર્ણાંક બીને પછી. એટલે નવે કીધું નાનો હોય ને મરાય. અરે આઠળો કે પણ એવું શું કામ, જીકાય કે મારે તું જીક, તે આઠળે હાથળા ને જીકી, હાથળે સગડા ને સગડા, પાંદડા ને પાંદડા ને સોગડા, સોગડા તગડા ને તગડા ને બગડા, આવડે છે ને બરાબર. તો દહ એકડા ભણેલો છો સાહેબ, બગડા સુધી આલ્યું. પણ હવે જોજો, બગડાએ ભૂલ કરીને એકડા ને થપાટ મારી, એટલે એકડાએ કીધું કે એ બગડા નાના મોટે વેરો રાખ કાક. એટલે કીધું કે નાના મોટે છે ને તું, મારથી નાનો છો. કોણે કીધું તારથી નાનો છો? બગડો કે તું એક છો, હું બે છો. અરે મારી ઉત્પત્તિ છો. બગડો કે કઈ રીતે? કે એક વત્તા એક એટલે બે છું, પણ હું કેમ છો એ તો કોઈ ઝાડ પેલું બી પેલું, મુરગી પેલે કે ઈંડું પેલું. આજે એકડો એમ કહે છે કે હું આ મારું, હું મારા મળે તમારું સર્જન છે. ઓલો કે આધ્યાત્મિકમાં નથી જવું, આંકડા પ્રમાણે આવ્યું આકડામ નાનો ને કે હા. એટલે એકડાએ કીધું તો હું નાનો ને તારથી, કા તો હવે મારે કોને મારું? શૂન્ય નહીં. એકડો કઈ નાનું છે એમ, એ બધાની માં છે, શૂન્યનું સર્જન છે. એ એમાં કે આધ્યાત્મિકની વાત રહેવા દે, તારથી નાનું છે. ત્યારે એકડે કીધું કે ગાંડા એકડો થવો હોય ને તો વિચાર ફેરવી નાખો, શું કે નાનાને મારવા કરતા નાનાને પડખે લ્યો, એને ભેગો લ્યો, એને બાજુમાં લ્યો. તમે ઉપરથી હમણાં તમે નાનાને મારતા આવો છો, હવે તું જો આ બંદો હું કરે. સાહેબ મીંડાને લઈને એકડાય બાજુ મૂકી દીધું. કેટલું થયું? નવડેલી શરૂઆત કરી પછી જમઝમાટી બોલાવી. એ ઈર્ષાથી નહીં, શિક્ષા દેવા માટે. નવડા તે આઠળાને માર્યું, એની કરતા ભેગો લીધો તો અઠાણું થઈ જાત ભલા માણા, હું તો દહ થયો છું. અરે એ નાનો માણા પડખે આવે તમને દહ ઘણા કરે છે. એક જ મીંડું સીધું દહ, પાછું મૂકો સીધું હો, પાછું મૂકો સીધું હજાર. કોણે કીધું શૂન્યમાં તાકાત નથી? કોણે કીધું જીરોની કોઈ કિંમત નથી? સાહેબ આ બેઠા છે ને એ બધા જીરોમાંથી સર્જન કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે. એટલે એની ભેળા વસનારા પરમાણા આ મોટાના તળિયા ન મળ્યા. અને એવું જ્યારે આ ભગવતીનું જ્યારે આવું કાર્ય છે, કલાક સવા કલાક તમારી પાસે વધારે બોલ્યો છું, હજી લેશું. પણ હજી અહીંયા આજે આપણે ભનુભાઈ બધા આપણા મહેમાનથી ને આવ્યા છે સાહેબ, એમને પણ આપણે સાંભળશું. એને સાંભળી પછી તરત પાછો હું આવીશ. હજી જિગ્નેશભાઈને સાંભળવાના છે, બધાનો વ્યવસ્થિત રાઉન્ડ આવી જાય. એટલે આપ બધા ભાવથી ચા પાણી પીજો, બધી વ્યવસ્થા અહીંયા છે. પણ હું વિનંતી કરું ભાઈ શ્રી ભનુભાઈને તાળીના ગળાથી આપણે બધા ભનુભાઈ ડાંગર.